ગુડ મોર્નિંગ. ધોરણ 5 ગણિતમાં તમારું સ્વાગત છે. આપણે આજના વિડીયોમાં શરૂઆત જોઈશું. આપણે 3 વિડીયોથી આકારોની ઓળખમાં આપણે જોઈએ છીએ તે રીતે આજે પણ થોડુંક આગળ જોઈએ. ગઈકાલના વિડીયોમાં અને પહેલાના વિડીયોમાં આપણે જોયું કે કઈ રીતે આકાર બને છે અને રબરની નાની ટ્યુબ દિવાસની મદદથી આપણે પ્રવૃત્તિ બનાવી હતી. તો એ પ્રમાણે આપણે વસ્તુ આગળ આકાર અને નિદાન શું જોઈશું. આકાર અને નિદાન શું નારા. તો હવેનો મુદ્દો છે આકાર અને નિદાન. નીચેના ચિત્રમાં ત્રિકોણ શોધો. હવે અહીં આપણને ચિત્ર આપ્યું છે, જો આના નંબર 28 તેમાં એક ચિત્ર બનાવ્યું છે, એ મિનારા છે. તેમાં અલગ અલગ પ્રકારની ડિઝાઇનો છે ત્રિકોણ આકાર. તો ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ ત્રિકોણ છે એ આપણે જોવાનું છે. તો આ સૌથી મોટો ત્રિકોણ છે, પછી અંદર નાની નાની ડિઝાઇનો છે, તેમાં પણ ત્રિકોણાકારની ડિઝાઇનો બનેલ છે. જો એકદમ સરસ રીતે શાંતિથી જોશો તો તમને ખ્યાલ આવશે કે આખા મિનારામાં ખૂબ જ ત્રિકોણ છે. તો એ દરેક ત્રિકોણ પર પેન્સિલથી નિશાની બનાવો. મિનરો આપણે બનાવી શકીએ તેમ નથી બોર્ડ પર, તો તમે તમારી પુસ્તકમાં પેન્સિલથી ત્રિકોણ બનાવો. તે પછી બીજું ચિત્ર છે, તેમાં આપણે જોઈએ આ રીતે છે. તો આ રીતે ત્રિકોણ બને છે. તેમાં પણ ત્રિકોણ છે, એકદમ ઝીણા ઝીણા છે, તો તેના પર પણ પેન્સિલથી તમે નિશાની કરો.
નો ઉપયોગ થયો હોય એવા સ્થળો શોધો. તમારી આજુબાજુ જોવા જોઈએ, જેમ કે બાજુનું મકાન હોય તો એની દિવાલો ઉપર કઈ ડિઝાઇન છે તો એ દોરો. બીજાની છાપરા પર દિવાલ હોય, છાપરા હોય તો છાપરા ઉપર કઈ ડિઝાઇન છે ત્રિકોણ તો એ દોરો. ઝાડ ઉપર કઈ રીતનું છે તો એ દોરો. એમ તમારા ઘરની આજુબાજુ એ પણ જોજો. જો તમને ત્રિકોણાકાર કોઈ વસ્તુઓ દેખાય તો તેનું ચિત્ર બનાવવાનું છે. તે પછી છે ખૂણો અને સમય. ખૂણો અને સમય કઈ રીતે જોશો? ચિહ્ન તારી ઘડિયાળમાં આંખો નથી તો પછી સમય કેવી રીતે જોઈએ છે? હવે શું કીધું, તારી ઘડિયાળમાં આંખો નથી. આપણી ઘડિયાળ હોય ને કાંટા ઘડિયાળ, એ વાત એ અથવા દિવાલ પર નીકળી તે નંબર વગરની પણ હોય હોય ને, જોઈ છે આપણે, તો તેમાં કઈ રીતે ખબર પડે છે આપણી ઘડિયાળ? કેટલી સંખ્યા હોય? અહીંયા ત્રણ, આ છ, આ નવ. બાકી એક પણ આપી ન હોય છતાં તો પણ કેમ ખબર પડે છે એવું પૂછે છે. વાત સાચી છે. તો કઈ રીતે જોવે છે? તો ચિહ્ન શું કહે છે કે હું તો ફક્ત ખૂણો જોઉં છું. શું જોવે છે? ખૂણો. જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે નવ વાગે. કેટલા વાગ્યા? નવ વાગે. કાટકોણ કઈ રીતે બને છે? આ તરફ કેટલા વાગ્યા? નવ વાગે. કેટલા વાગ્યા? નવ વાગે. આ કેવો ખૂણો બન્યો? કાટકોણ. કેટલા વાગ્યા? નવ. હવે દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? હવે તમે બીજા વધારે ચિત્રો દોરો. ચાલો આપણે થોડુંક આગળ જોઈએ જેમાં કાટકોણ બનતા હોય એવા સમયને નોંધો. પહેલા તો 9 વાગ્યા, હવે
તો કેટલા વાગ્યા? એક વાગ્યા. અને આ ખૂણો કેવો બન્યો? અંદરની બાજુ ગયો એટલે નાનો ખૂણો બન્યો છે. તો કેવો કહેવાશે? કાટકોણથી નાનો. કેટલા વાગ્યા? એક વાગ્યા. બરાબર. એ પછી હવે બે વાગ્યા. કેટલા વાગ્યા? બે. તો પણ કેવો છે ખૂણો? કાટકોણથી નાનો. કાટકોણથી, કાટકોણ તો બને છે પણ કેવો બને છે? કાટકોણથી નાનો. કેટલા વાગ્યા? બે. પછી ત્રણ વાગ્યા જોઈ લીધું આપણે કાટકોણ બને છે. બરાબર, કાટકોણ બને છે ને. હવે આપણે કયો સમય જોશું? ચાર. આ ચાર તો કેવો બનશે? કાટકોણથી બહારની તરફ છે એટલે મોટો. તો કાટકોણથી મોટો કેટલા વાગ્યા? ચાર. પછી કેટલા વાગ્યા? પાંચ. કેવો બને છે મોટો? કાટકોણથી મોટો. કેટલા વાગ્યા? પાંચ. તે પછી હવે છ વાગે ખૂણો બને નહીં. શું કામ ના બને? કે રેખા કેવી છે? સીધી બને. તે પછી સાત. સાત ખૂણો બન્યો. બન્યો ને. તો કેવો બન્યો છે? હજી કાટકોણથી મોટો. કાટકોણથી મોટો. કેટલા વાગ્યા? સાત. એ પછી હવે કેટલા વાગશે? આઠ. પણ કેવો છે? કાટકોણથી મોટો. કેટલા વાગ્યા? આઠ. તે પછી નવ. નવ વાગ્યાનું આપણે જોઈ લીધું ને. હવે એ પછી આપણે તો
અને
ચાટ અને હળદર. એટલે ત્રીજે છે તે વસ્તુ ચાટ અને 9 અને 10. 9 વાગી ગયા અને 10 મિનિટ. બારની તરફ બની તો કેવો થાય? કાટકોણ થી મોટો. કેટલા વાગ્યા? 9 અને 10 મિનિટ. એ પછી 9 અને 25 મિનિટ. 9 વાગી ગયા અને 25. તો કેવો બને છે? આપણ બહારની તરફ છે કાટકોણ થી મોટો. અને કેટલા વાગ્યા? 9 અને 25 મિનિટ. એ પછી છે 10 અને 10. કેવો બન્યો? કાટકોણ થી નાનો ખૂણો અંદરની તરફ છે ને. કાટકોણ થી નાનો. સમય કેટલો છે? 10 અને 10 મિનિટ. 10 વાગ્યો છે. 10. પેલામાં આ તરફ બને એટલે કાટકોણ કેવો છે? 7 અને 25 મિનિટ. પછી આ કાટકોણ છે એમ બહારની તરફ થયો એટલે કાટકોણ થી મોટો ખૂણો 8 ને 15 મિનિટ. આ ખૂણો છે બહારની તરફ જ છે. કાટકોણ થી મોટો ખૂણો 9 અને 10 મિનિટ. આ પણ આ તરફ છે એટલે કાટકોણ થી મોટો 9 અને 25 મિનિટ. પછી 10 વાગ્યો કાટકોણ થી નાનો ખૂણો ને 10. હવે એ પછી 3 ઘડિયાળ આવે. Thank you.
ઘડિયાળના કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતા નાનો હોય. સમય પણ લખો. કેવું બનાવવાનું કીધું? કાટકોણ કરતા નાનો. તો કયો બનાવશો આપણે સમય? અહીંયા આ છે આ તરફ અને કેટલા વાગ્યા? બે. કાટકોણ થી નાનો સમય કયો થયો? હવે એ રીતે અહિયાં ત્રણ વાગ્યા અને 25 મિનિટ હતા તો પણ કેવો બને છે? કાટકોણ થી નાનો. જવાબ સારી રીતે મળી જશે. તો આશા છે તમને આજનો વિડીયો ગમ્યો હશે.